નમસ્કાર, હું કાજલ સ્વાગત કરું છું આપ સૌનું ડીએનટીવી સમાચારમાં. સમાચારની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. હેડલાઇનના સ્પોન્સર છે લિજ્જત પાપડ. જાતિ ઉત્સવ યા તહેવાર, લિજ્જત પાપડ હો હર બાર. કરમ 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 કરમ, મજેદાર લિજ્જતદાર, સાત સ્વાદ મે લિજ્જત લિજ્જત પાપડ. ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા. મહારાષ્ટ્ર તેમજ હરિયાણામાં ભાજપનો ઝળહળતો વિજય. મહારાષ્ટ્રમાં 120 ઉપરાંત અને હરિયાણામાં 48 બેઠકો સાથે બીજેપી નંબર 1. બીજેપીની જીતથી ડેડેન સર્કલ ખાતે વડોદરા ભાજપા દ્વારા મનાવાયો વિજયોત્સવ. ગોત્રીના શક્તિનગરમાં રિટાયર્ડ પીઆઈના બંધ મકાનને નિશાન બનાવી 5 લાખ ઉપરાંતની મતાની ચોરી કરી તસ્કરો રફુ ચક્કર. ગોત્રી પોલીસે હાથ ધરી તપાસ. કેબીસી સ્ટાઇલમાં પાર્શ્વ જૈન સમાજ દ્વારા નવલખી મેદાન ખાતે કોણ બનેગા જ્ઞાની કોમ્પિટિશનનું આયોજન. હવે જોઈએ સમાચાર વિગતવાર. મહારાષ્ટ્ર તેમજ હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાનો વિજય થતા આજે ડેરેન સર્કલ ખાતે વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર તેમજ હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મોટાભાગની બેઠકો પર ભવ્ય વિજય હાંસલ કરી નંબર 1 પાર્ટી તરીકે ઉભરી આવતા ભાજપામાં જશ્નનો માહોલ છવાયો છે. આજરોજ વડોદરા ભાજપા પ્રમુખ ભરત ડાંગર, મેયર ભરતભાઈ શાહ સહિતના અગ્રણીઓ તથા કાર્યકરોએ મહારાષ્ટ્ર તથા હરિયાણામાં ભાજપની જીતને વધાવી લઈ વિજયોત્સવ મનાવ્યો હતો. સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા નરેન્દ્રભાઈ નેતૃત્વમાં જે રીતે વિકાસના કામો થયા છે તે જોઈને મહારાષ્ટ્ર અને હરિયાણાના મતદારોએ વિકાસની પડખે રહીને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિશ્વાસ મૂકીને ભારતીય જનતા પાર્ટીને જંગી મતોથી વિજય બનાવી છે. તેવા સમયે હું ભારતીય જનતા પાર્ટીના અસંખ્ય કાર્યકર્તાઓ કે જેમણે તનતોડ મહેનત કરીને આ જીત અપાવી છે એ દરેકે દરેક મતદાતા ભાઈઓ અને બહેનોનો વડોદરા ભારતીય જનતા પાર્ટી વતીથી હું હાર્દિક આભાર માનું છું. આજે વડોદરા શહેરમાં પણ આ જીતના વધામણા કરવા માટે સર્વે આગેવાનોએ ફટાકડા ફોડી મોઢું મીઠું કરાવીને આ વિજયને વધાવ્યો છે. ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી તેમજ મીઠાઈઓ વહેંચી જીતનો જશ્ન મનાવ્યો હતો. મહારાષ્ટ્ર અને હરિયાણા એમાં ભારતીય જનતા પાર્ટીનો જંગી બહુમતીથી વિજય થયો છે અને વિજય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને નરેન્દ્રભાઈ એમની આગેવાનીમાં થયો છે. એટલે ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્ર અને હરિયાણાના પ્રજાજનોનો જે જંગી બહુમતીથી વિજય કર્યો છે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એમને જે વિજય અપાયો છે એને વિકાસના માધ્યમથી જેમ ગુજરાતનો વિકાસ થયો નરેન્દ્રભાઈએ કર્યો એમ મહારાષ્ટ્ર અને હરિયાણાનો વિકાસ થશે. ફરીને હું જનતાને ફરીને અભિનંદન પાઠવું છું. કોત્રી વિસ્તારમાં આવેલ શક્તિનગરના બંધ મકાનના તાળા તોડી તસ્કરો લાખોની મતાની ચોરી કરી ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. બનાવની વિગતો અનુસાર ગોત્રી વિસ્તારમાં આવેલ શક્તિનગર સોસાયટીના 62-63 નંબરના મકાનમાં રિટાયર્ડ પીઆઈ જેજે કંડેલ અમદાવાદ ગયા હતા. આ દરમિયાન તેમના બંધ મકાનનો મુખ્ય દરવાજો તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને તિજોરીમાં મૂકેલા સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 3,71,000ની વધુની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં જ ગોત્રી પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અને અમે લોકો બહાર હતા અને ગઈકાલ રાત્રે હું પણ બહાર હતો, ઘર ખાલી હતું અને હું સવારે આવ્યો તો જેવું લોક ખોલવા ગયો તો લોકનું એ તૂટેલું હતું અને જેવો અંદર ગયો તો અંદર બધો સામાન વેર વિખેર હતો અને સોનું ને દાગીના અને કેશ ને બધું લઈ ગયા છે. કઈ જગ્યાએ લોકો ઘૂસ્યા? એ લોકો અહીંયાથી મેઇન ગેટથી જ ઘૂસ્યા છે આ તોડીને. અંદાજે કેટલાની ચોરી હશે? અંદાજે ચોરી હશે એ તો કોઈ ખ્યાલ નથી પણ છતાંય 7-8 લાખની હશે અંદાજો છે મારો. જૈન સમાજ દ્વારા નવલખી મેદાન ખાતે કોણ બનેગા જ્ઞાની નામની કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જૈન સમાજ દ્વારા જૈન જ્ઞાન ભંડાર આધારિત કોણ બનેગા જ્ઞાની કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. કોણ બનેગા કરોડપતિ જેવું ફોર્મેટ બનાવી નવલખી મેદાન ખાતે ગત સાંજે આ સ્પર્ધા રમાડવામાં આવી હતી, જેમાં 150થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. પાર્શ્વ જૈન સમાજના મહારાજ સાહેબ દ્વારા તૈયાર કરવામાં આવેલ પુસ્તક પરથી સ્પર્ધાની પ્રશ્નોત્તરી તૈયાર કરવામાં આવી હતી. સ્પર્ધકોએ પર્યુષણ મહાપર્વ, જૈન ધર્મ, ભગવાન મહાવીર સ્વામીના જીવન આધારિત પ્રશ્નોના ધડાધડ જવાબ આપી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ પ્રસંગે સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર ભરતભાઈ શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મનુષ્ય અને દેવગતિના કુલ ભવો કેટલા? તમારા ઓપ્શન છે એ 22, 24, 27, 24. તમારી પાસે બે લાઈફલાઈન છે, પછી હું તમને કહેવાનું ભૂલી ગયો. એક 50-50 દેવગતિના કુલ ભવો કેટલા? કોન્ફિડન્ટ લાગો છો? 24 લોક કરી દો. ટિક ટિક જી આગળ વધવાનું બંધ કરો. શ્રી પાર્શ્વનાથ જૈન સમાજ દ્વારા આયોજિત કોણ બનેગા જ્ઞાની પ્રોગ્રામ આજ રોજ ખૂબ જ તાલે બાલે કરવામાં આવેલો છે. અમારા પૂજ્ય ગુરુદેવ શ્રી હેમચંદ્ર સુરી મહારાજ સાહેબની આજ્ઞાથી અને આશીર્વાદથી શ્રી યશ કલ્યાણ વિજયજી મહારાજ સાહેબ તથા તીર્થ પ્રેમ મહારાજ સાહેબના માર્ગદર્શન હેઠળ આ એક સુંદર આયોજન કરવામાં આવેલું છે. જેમ આપણે કોણ બનેગા કરોડપતિ શ્રી અમિતાભ બચ્ચનનું જોઈ રહીએ છીએ, તે જ રીતનો આખો આ પ્રોગ્રામ છે. પણ આની અંદર સ્પેશિયલ એક જ વસ્તુ છે કે ખાલી માવી સ્વામી ભગવાન વિશે જ આ વસ્તુને વર્ણવવામાં આવેલી છે. જૈનો માટે આ સ્પેશિયલ એક પ્રોગ્રામ કરવામાં આવેલો છે. 5 વર્ષ 7 વર્ષથી લઈને 70 વર્ષ સુધીના પાર્ટિસિપન્ટોએ અંદર ભાગ લીધો છે. હ્યુમન્સ વિથ નેચર દ્વારા પ્રાણીઓના કતલ બચાવવા માટે આજરોજ સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. હ્યુમન્સ વિથ નેચર નામનું ગ્રુપ પ્રાણીઓ પ્રત્યે થતા અત્યાચારો અને તેની ગેરકાયદેસર કરપીણ કતલને રોકવા માટે સ્થાપવામાં આવ્યું છે. તેના દ્વારા આજરોજ કમાટીબાગ ખાતે લોકજાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો, જેમાં લોકોને વેજીટેરિયન બનાવવા માટે પ્રેરણા આપે તેવા અને પ્રાણી અત્યાચારને રોકવા માટેના સ્લોગન સાથેના પોસ્ટર્સ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. ખાસ કરીને ગાયની હત્યા રોકવા માટે ભેંસની હત્યા કાયદેસર રીતે કરી શકાશે તેવા અહેવાલો આવેલા, તેના પગલે ભેંસને પણ તેની થતી હત્યાઓમાંથી બચાવવા અને જરૂર પડીએ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન કરીને પણ જરૂરી કાર્યવાહી કરવા માટે લોકોની સિગ્નેચર લેવામાં આવી હતી. પ્રાણી હત્યા અને અત્યાચારના નિવારણ માટે કામ કરતા માંગતા લોકોને આ સંસ્થા હ્યુમન્સ વિથ નેચર સાથે જોડવા આહ્વાન કરવામાં આવ્યું હતું. હવે આ ક્રૂરતા બંધ કરો, આ મારવાનું બંધ કરો, ભગવાન બનવાનું બંધ કરો. બધાના કોને મરવાનું છે કોને નથી મરવાનું એ ડિસાઇડ કરવાનું, એ નિર્ણય લેવાનું બંધ કરો. પર્યાવરણ માટે વિચારો, આવતી પેઢીને તમારે શું દેવું છે એ વિચારો. આપણે હિન્દુસ્તાનમાં આપણે કેટલા પાછળ છીએ એ તમે વિચારો. ઇઝરાયલમાં 50% લોકો વેજીટેરિયન થઈ ગયા છે. પશ્ચિમના સાયન્ટિસ્ટ એવું કહે છે કે 2050 સુધી આખી દુનિયા વેજીટેરિયન થઈ જવાની છે. એ લોકો હવે મીટને લેબોરેટરીમાં કૃત્રિમ રીતે કરી અને પોતાના સ્વાદને પોષવા માંગે છે, ત્યારે આપણે હિન્દુ થઈને આપણી સંસ્કૃતિ ભૂલી અને આપણે બેફામ કતલેઆમ કરીએ છીએ કેમ? અને એ પણ અમે જાણ્યું છે કે બીજા બધા જે બીજી કોમના લોકો છે એ તો 15% જ છે, જે બીજા છે 60% એ તો આપણે હિન્દુ છીએ, એ કેમ કતલ કરીને મારીને ખાય છે? શું આપણે બધી જ જાતની સંસ્કૃતિ, આપણી દયા બધું જ ભૂલી ગયા છીએ? વડોદરા જિલ્લા ભાજપા દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. હરિયાણા તેમજ મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામોની જાહેર થઈ જતા ભાજપા મોરચો ઉત્સવનો માહોલ સર્જાયો હતો, ત્યારે કોટી સ્થિત જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે વડોદરા જિલ્લા ભાજપા દ્વારા ભવ્ય આતશબાજી કરી ફટાકડા ફોડી એકબીજાનું મોં મીઠું કરાવી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. આજનો 19 ઓક્ટોબરનો દિવસ એ મારા માટે તો અવિસ્મરણીય છે જ, પરંતુ ભારતીય જનતા પાર્ટીના લક્ષાધિક કાર્યકર્તાઓ માટે પણ આજનો આ દિવસ અવિસ્મરણીય છે. ગુજરાતના પનોતા પુત્ર આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સન્માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમાન અમિતભાઈ શાહની સંપૂર્ણ દોરવણી હેઠળ જે રીતે મોદી વેવ સમગ્ર ભારતમાં એક પ્રચંડ સુનામી બનીને ફરી વળ્યું છે અને એક પછી એક રાજ્યોની અંદર કોંગ્રેસના કિલ્લા ધ્વસ્ત થતા ચાલ્યા છે. માત્ર 2 જ વર્ષની અંદર સંપૂર્ણપણે ભારત
કોંગ્રેસ મુક્ત બનશે તે આજના દિવસનો સંકેત છે. મહારાષ્ટ્રની અંદર જે રીતે કેસરિયો લહેરાયો છે અને હરિયાણાની ધરતી પર હજારો કાર્યકર્તાઓની મહેનત થકી જે ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલું છે. આ પ્રસંગે જિલ્લા મહામંત્રી ધર્મેશ પંડ્યા, દિલુભા ચુડાસમા, અશ્વિન પટેલ તેમજ ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંગેની વધુ માહિતી જિલ્લા પ્રમુખ સતીશ ખેરવાડી અને જિલ્લા મહામંત્રી ધર્મેશ પંડ્યાએ આપી હતી. આજે મહારાષ્ટ્ર ખાતે જે રિઝલ્ટો આવ્યા તેની અંદર ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી કહી શકાય તેવું રિઝલ્ટ આવ્યું છે. તેમાં પણ જે નાસિક પૂર્વની બેઠક અને નંદગાંવ બેઠકની જવાબદારી વડોદરા જિલ્લાના કાર્યકર્તાઓને સોંપવામાં આવી હતી અને એ વડોદરા જિલ્લાના કાર્યકર્તાઓએ જે તન મનથી મહેનત કરી હતી અને તેનું રિઝલ્ટ આજે જોવા મળ્યું છે કે બંને બેઠકો આજે જીતી શક્યા છે. ખાસ કરીને વડોદરા જિલ્લાના કાર્યકર્તાઓ જે હતા એ પેજ પ્રમુખ લેવલ સુધી જે ગયા હતા અને તેનું રિઝલ્ટ જ આ મળ્યું છે કે જે બંને સીટ જીતી શકાય છે. ખાસ કરીને એમાં ડેસર, સાવલી, વડોદરા ગ્રામ્ય, વાઘોડિયા તે તમામ વિસ્તારના કાર્યકર્તાઓ ત્યાં ગયા હતા. પાદરા, કરજણ અને આ તમામ કાર્યકર્તાઓએ જે બૂથ લેવલ સુધીની જવાબદારી સંભાળી હતી તેના મહારાષ્ટ્રના કાર્યકર્તાઓને સાથે મળીને તેના કારણે જ એક આ જ્વલંત વિજયનું પરિણામ આપણને જોવા મળી શક્યું છે. ઇન્ડિયન ઓઇલ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત જીબી સર્કલથી એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારત સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત વડોદરામાં પણ સ્વચ્છતા જાળવવાની હાકલ દ્વારા વિવિધ સંસ્થાઓ આગળ આવી છે. લોકોમાં લોક જાગૃતિ લાવવાના હેતુસર આજરોજ ઇન્ડિયન ઓઇલ દ્વારા પણ સ્વચ્છતા અભિયાનની હાકલ સાથે બેનરો સાથે જીબી સર્કલ ખાતેથી વિશાળ રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં ઇન્ડિયન ઓઇલના અધિકારીઓ તેમજ એજન્ટો જોડાયા હતા. અમારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આહવાન દિયા હતા કે 2 અક્ટોબર મહાત્મા ગાંધી કે જન્મદિન કે અવસર પર હમ સ્વચ્છતા અભિયાન પૂરે દેશ મેં ચલાયેંગે, ક્યોંકિ ઉનકા યે સપના થા કે હમ સ્વચ્છ દેશી કામના કરતે હૈ. કિતને જન જોડાયા રેલી મેં? કિતને જન આયા રેલી મેં? કરીબ 500 જન તો આહી હૈ. 200 કે આસપાસ. વડોદરા શહેર કો ક્યા મેસેજ દેના ચાહતે હૈ? બરોદા શહેર કો હમ યે મેસેજ દેના ચાહતે હૈ કે પ્રધાનમંત્રી કે આહવાન કે હિસાબ સે આપ ઇસ શહેર કો સ્વચ્છ રખે. હૂફ ચેરિટેબલ ટ્રસ્ટે કમાટી બાગ ખાતે ગરીબ બાળકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. ગરીબ બાળકોને ટ્રસ્ટ દ્વારા ફટાકડાનું વિતરણ કરાવી, ફટાકડા ફોડી તેમજ મોઢું મીઠું કરાવી દિવાળીની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે હૂફ ચેરિટેબલ ટ્રસ્ટના ગુલાબ રાજપૂત સહિત સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ તેમજ સાંસદ રંજનબેન ભટ્ટ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે પ્રકારે વડોદરા શહેરમાં અને જિલ્લામાં અલગ અલગ વિદ્યાર્થીઓને અને જે જરૂરિયાત વ્યક્તિઓ છે, વિદ્યાર્થીઓ છે, બાળકો છે, તેઓને અલગ અલગ તહેવારે જે પ્રકારે એમની જરૂરિયાત પહોંચાડવામાં આવે છે એ મુજબ આજરોજ કમાટી બાગ મુકામે સાંસદશ્રીની હાજરીમાં 400 જેટલા બાળકોને ડ્રેસ વિતરણ, મીઠાઈ વિતરણ અને સાથે સાથે ફટાકડાનું સેલિબ્રેશન, દિવાળીનું સેલિબ્રેશન જે હું ચેરિટેબલ ટ્રસ્ટના મિત્રો દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેમણે આપણા માધ્યમથી શહેરીજનોને પણ પ્રેરણા મળે એવું આ કાર્ય, ઉમદા કાર્યને પ્રભુ વેગ આપે, બળ આપે, શક્તિ આપે એવી શુભેચ્છા સહ. દિવાળી ઉજવણી દરમિયાન ગરીબ બાળકોને ગિફ્ટનું પણ વિતરણ કરાતા બાળકોના ચહેરા પર ખુશી સ્પષ્ટ જણાઈ આવતી હતી. તહેવાર એવા જરૂરિયાતમંદો જોડે ઉજવતા હોય છે વર્ષોથી, જે અમે કોઈ અમે તહેવાર ઘરે નથી ઉજવતા અને આ રીતના આજે અમે કમાટી બાગમાં જે અમારી જે છોકરીઓ, મારી દીકરી જે 400 છોકરીઓને ભણાવી રહી છે એમાંથી 400 છોકરીઓને અમે આજે નવા કપડાં આપી રહ્યા છે અને એમની ચોઈસના કપડાં આપી રહ્યા છે, જે એમને જ્યાંથી પણ બરોડામાંથી કપડાં ખરીદવા ત્યાંથી ખરીદે અને એમની ચોઈસના કપડાં આપવાથી એ લોકો ખૂબ જ ખુશ છે અને આ રીતના એક દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. એમાં અમારાથી સાંસદ સભ્ય રંજનબેન ભટ્ટ અને સ્ટેન્ડિંગ કમિટી ડૉક્ટર હિતેન્દ્રભાઈ પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને એમના તરફથી પણ આ છોકરીઓને આજે ટોય ટ્રેનમાં બેસવાનો મોકો મળ્યો છે અને રંજનબેન તરફ ગોત્રી હરિનગર 4 રસ્તા પાસે સફાઈ અભિયાનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનની જાહેરાત બાદ દેશભરમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આજે શહેરના ગોત્રી હરિનગર ચાર રસ્તા વિસ્તારમાં કાઉન્સિલર ચિરાગ બારોટ તેમજ ઇસ્કોન મંદિરના નિત્યાનંદ મહારાજે પણ વિસ્તારમાં સાફ સફાઈ હાથ ધરી સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ભારતના પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છતા અભિયાનની જે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે 2 ઓક્ટોબરથી, એના અનુસંધાનમાં વોર્ડ નંબર 13ના કાર્યકર્તા તથા ઇસ્કોન મંદિરના બધા જ કાર્યકર્તા નિત્યાનંદ પ્રભુ, અમારા સાથી કાઉન્સિલર ભરતભાઈ, સુનિતાબેન જોડે અને તમામ કાર્યકર્તાઓ જોડે વોર્ડ નંબર 13ના હરિનગર 5 રસ્તા વિસ્તારમાં આજે અમે સફાઈ ઝુંબેશનું અભિયાન લીધું છે, તેમજ નાગરિકોને સ્વચ્છ ભારત બનાવવા શપથ પણ લેવડાવ્યા હતા. ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈએ 2 ઓક્ટોબરથી જે સ્વચ્છતા અભિયાન ઝુંબેશ ચાલુ કરી છે, એના અનુસંધાનમાં હરિનગર 5 રસ્તાથી ઇસ્કોન મંદિર રોડ પરની આજની સફાઈમાં અમારી સાથે ઇસ્કોન મંદિરના પરમ પૂજ્ય નિત્યાનંદ સ્વામીજી અને એમની ટીમ અમારી સાથે જોડાય છે, સાથે સાથે વોર્ડ નંબર 13ના કાર્યકર્તાઓ પણ આ બાબતમાં સજાગ થઈને સાથે રહ્યા છે. એમએસ યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે વિકલાંગો માટે ખેલ મહાકુંભ 2014ની શરૂઆત કરવામાં આવી છે. જિલ્લા રમતગમત અધિકારી તથા સોસાયટી ફોર ધી ફિઝિકલી હેન્ડીકેપ વડોદરાના સહિયારા પ્રયાસથી વડોદરા શહેર તથા જિલ્લાના વિકલાંગ ભાઈ બહેનો માટે ખેલ મહાકુંભ 2014નો પ્રારંભ આજરોજ એમએસ યુનિવર્સિટીના પેવેલિયન મેદાન ખાતે સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો, જેમાં વિકલાંગો માટે ફાલા ફેંક, ચંદ્ર ફેંક, નિશાન તાક, 100 મીટર દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ, વ્હીલચેર હર્ડલ, 100 મીટર ટ્રાયસિકલ રેસ જેવી વિવિધ રમતોમાં 375થી વધુ વિકલાંગોએ ભાગ લીધો હતો. મિત્રો, ખેલ મહાકુંભ 2014 આખા ગુજરાતની અંદર સામાન્ય વ્યક્તિઓ માટે પણ શરૂ થઈ રહી છે, તેમ વિકલાંગ વ્યક્તિઓ માટે પણ જુદા લેવલે સરકાર દ્વારા પ્રયત્નો કરી અને આ શરૂ કરવામાં જઈ રહ્યા છે. અને મને જણાવતો આનંદ થાય છે કે છેલ્લા 3 વર્ષથી આ પ્રયત્નો થકી ઇન્ટરનેશનલ લેવલે પણ ઘણા બધા વિકલાંગોએ આ રમતોની અંદર ભાગ લીધેલી છે. આજે સ્પોર્ટ્સ ઓથોરિટી અને સોસાયટી ફોર ધ ફિઝિકલી હેન્ડીકેપના સંયુક્ત સહયોગથી વડોદરા જિલ્લાના 355 જેટલા વિકલાંગ ભાઈ બહેનો આ રમતોની અંદર ભાગ લઈ રહ્યા છે. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ પુનઃ મળીએ, ત્યાં સુધી જોતા રહો DNTV સમાચાર. ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા વૈશાલી ટ્રાવેલ્સ આપની બહેતરીન સેવામાં આરામદાયક પ્રવાસ અને સંતોષકારક પ્રવાસ માટેનું લોકપ્રિય નામ એટલે વૈશાલી ટ્રાવેલ્સ. પ્રવાસ તો વૈશાલી ટ્રાવેલ્સનો જ, ફક્ત બસ ભાડામાં સારંગપુર, વીરપુર, ચોટીલા, ગોંડલ, શનિદેવ, શિંગણાપુર સાથે શેરડી, નાસિક, ત્રંબકેશ્વર, દ્વારકા, બેટ દ્વારકા અને સોમનાથ, મહુડી, અંબાજી અને ખેડ બ્રહ્મા. દર પૂનમે અંબાજી ડાકોરની યાત્રા, આરામદાયક સફર, દિવાળીનું ખાસ નજરાણું, રોયલ રાજસ્થાન, રાજસ્થાનના રમણીય સ્થળોની સફર, આજે પધારો વૈશાલી ટ્રાવેલ્સ. નેહરુ ભવન સામે કીર્તિ સ્તંભ પાસે રાજમહેલ રોડ, વડોદરા. ફોન 2424905 2429622. બરોડા ડેરીનું સુગમ, શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુ અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન બરોડા ડેરીનું સુગમ. આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ. બરોડા ડેરી કા સુગમ. સુખદ અને આરામદાયક
મુસાફરીનું એક જ નામ પ્રયોજા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. પ્લેન, ટ્રેન, મેટ્રો ટ્રેન, બસ દ્વારા રહેવા જમવાની સગવડ સાથેની યાત્રાનો યાદગાર અનુભવ. દિલ્હી અક્ષરધામ પ્લેન ટ્રેન યાત્રા. દિલ્હી અક્ષરધામ, વારાણસી, સારનાથ, અલ્હાબાદ, ત્રિવેણી સંગમ, અયોધ્યા, છપૈયા, કાઠમંડુ, નેપાળ માત્ર 12,500માં. દિલ્હી અક્ષરધામ, હરિદ્વાર, ગંગા સ્નાન, ઋષિકેશ, મસૂરી, દેહરાદૂન, ગોકુલ, મથુરા, વૃંદાવન, આગ્રાનો પ્રવાસ માત્ર 8,500માં. અમારું સરનામું નોંધી લેશો, 2027 સાલિન કોમ્પ્લેક્સ, પાટીદાર ચોકડી પાસે, માંજલપુર, વડોદરા. સંપર્ક યોગેશભાઈ પટેલ, પોરવાડા. મોબાઈલ નંબર 9998765720, 9662621872, 9173701402, ઓફિસ નંબર 7046443929 અને 9898514251. આ ભાગ દોડ ભરી જિંદગી અને કામકાજમાં વ્યસ્ત લોકો પોતાની મિલકતના માલિકી હક ધરાવતા જરૂરી દસ્તાવેજ જેવા કે કોઈ પણ ક્લાયન્ટ જ્યારે પ્રોપર્ટી પરચેસ કરે છે ને એ સમયે કેટલી કેટલી ગવર્મેન્ટ ઓફિસોમાં એને કાગળિયા ચેક કરવાનો હોય છે. એ દરેકે દરેક ગવર્મેન્ટ ઓફિસમાં કાગળિયા ચેક કરી અને એ પ્રોપર્ટી પરચેસ થાય કે ના થાય એ અહીંથી અમે એમને ગાઈડન્સ આપીએ છીએ. ત્યારબાદ એ પ્રોપર્ટી જો પરચેસ થાય તો એના કયા કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે, એવી જેવી રીતે સૌથી પહેલું ડોક્યુમેન્ટ આવે કે બાનાખત, કે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરીએ ત્યારે એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવતા હોય છે. એ એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવીએ, એ એગ્રીમેન્ટ ઓફ સેલ પછી એના પછી ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ, વેચાણ દસ્તાવેજ, સિટી સર્વેમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, લાઇટ બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, વેરા બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, જો ગેસ લાઇન હોય તો ગેસમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, અને તે જ પ્રમાણે ટેલિફોનમાં પણ ક્લાયન્ટનું નામ ચડાવવાનું. આ 9 જગ્યાએ નામ ટ્રાન્સફરની સર્વિસ એક ફક્ત એક જ પ્લેસ પર પ્રોવાઈડ થાય છે, એ છે કશ્યપ સાયન એસોસિએટમાં. એનો વે એ અભિયાનને વેગ આપવા માટે સૌથી પહેલાં તો અમે આ બુકલેટ બહાર પાડી કે પ્રોપર્ટીના કયા કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે, એ આ બુકલેટમાં બધી વિગતવાર માહિતી એ દર્શાવેલી છે. આ ઉપરાંત અમે લોકો અહીંયા એક ટેલિકોલિંગ ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું છે. આ એક નવી સેવા અમે લોકોએ ચાલુ કરેલી છે જેનું નામ છે લીગલ ડોક્યુમેન્ટેશન સર્વિસ સેન્ટર. કશ્યપ શાહ એન્ડ એસોસિએટ્સ, ગ્રાઉન્ડ ફ્લોર, ધર્મવિહાર, ઓપોઝિટ જૈન ટેમ્પલ, દેરાપોલ, રાજમહેલ રોડ, વડોદરા 1. ફોન નંબર 2424453. મોબાઈલ 9825215839. ટોલ ફ્રી નંબર 1800233158. બરોડા ડેરીનું સુગમ, શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુ અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન બરોડા ડેરીનું સુગમ. આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ, બરોડા ડેરી કા સુગમ. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada, your dream destination. Kanan International Private Limited, Kanan House, Deving, Second Floor, Trident Mall, Racecourse. વિરામાદ આપનું સ્વાગત છે. મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ઝળહળતો વિજય થયો છે. આ અંગે માહિતી આપતા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે પત્રકાર પરિષદ યોજી હરિયાણા તેમજ મહારાષ્ટ્રમાં મેળવેલા વિજય બદલ બંને રાજ્યોના મતદારોનો આભાર માન્યો હતો. તેમજ કોંગ્રેસના કારમા પરાજય સામે પણ ભાજપ દ્વારા કોંગ્રેસ મુક્ત દેશ બનાવવામાં વધુ 2 ડગલા આગળ વધ્યા છીએ તેમ પણ અમિત શાહે જણાવ્યું હતું. તેમજ આજે પણ નરેન્દ્ર મોદી પર લોકોએ વિશ્વાસ કરી ભાજપને ભવ્ય વિજય આપ્યો છે તેમ જણાવ્યું હતું. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલમાં આજરોજ કોબરા સાપ દેખા દેતા ભારે ચકચાર મચી જવા પામી હતી. એક્સપેરિમેન્ટલ શાળાના ગ્રાઉન્ડમાં ઝાડ પર કોબરા સાપ દેખાતા લોકો એકઠા થઈ ગયા હતા. આ બનાવની જાણ કરાતા ખાનગી જીવદયા સંસ્થાના કાર્યકરોએ દોડી આવી સાપને ઝડપી પાડતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જો કે હાલ શાળામાં વેકેશન હોવાથી વિદ્યાર્થીઓ ન હતા. જો શાળા ચાલુ હોત તો ગ્રાઉન્ડમાં રમતા વિદ્યાર્થીઓ વચ્ચે સાપ આવી ચડતા મોટી દુર્ઘટના થવાની શક્યતા હતી, પરંતુ સાપ પકડાઈ જતા તમામે રાહતનો દમ લીધો હતો.
આજે સવારમાં અમે ફરજ પર આવેલા અને એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં 1500 થી 2000 સ્ટુડન્ટો ભણે છે, પણ આજે રજાનો દિવસ હોય એક ભયંકર કોબરા અમારી નજરે પડ્યો અને પ્રાણી નિવારણ કુર્તાના માણસોને બોલાવી એ કોબરાને પકડાઈ વિશ્વામિત્રીના કોતરોમાં છોડી મુકાયેલ છે. જે જે માહુરકર દાદાએ સરકારને રેલવે કર્મચારીઓના બંધ પેન્શનને ફરીથી ચાલુ કરવાની અપીલ કરી છે. વર્ષ 2004 થી રેલવેના કર્મચારીઓને રિટાયરમેન્ટ બાદ ગઢપણમાં મળતું પેન્શન સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે, જેના સ્થળે નવી સ્કીમ લાવવામાં આવી છે. ત્યારે કર્મચારીઓ દ્વારા બંધ પેન્શન સ્કીમ ચાલુ કરવાની માંગ ઉઠવા પામી છે. ત્યારે રેલવે મજદૂર સંઘના જે માહુરકર દાદાએ સરકારને વિનંતી કરી છે કે રેલવે કર્મચારીઓ માટે પેન્શન સ્કીમ ફરી શરૂ કરવામાં આવે, જે માટે વધુ માહિતી જે માહુરકર દાદાએ મીડિયાને આપી હતી. રેલવે કર્મચારીઓ કે લીએ એક પેન્શન સ્કીમ બનાવી હતી, જિસકે અંતર્ગત રેલવે કર્મચારીઓ કો ભારત સરકાર પેન્શન દેતી થી ઓર ઉસમે સોશિયલ ગેરંટી થી ઓર યે નિશ્ચિત થા કે રેલવે કર્મચારી જબ રિટાયર હોગા તો બુઢાપે મેં વો પરેશાન નહીં હોગા ઓર ઉસકો પેન્શન મિલેગી જિસસે વો અપના ગુજારા કર પાયેગા. દુઃખ કી બાત હૈ કે 2004 સે સરકાર ને ઇસ પેન્શન નીતિ કો રદ્દ કરકે ઇસકી જગહ એક નઈ કન્ટ્રીબ્યુટરી પેન્શન સ્કીમ લાયે, જિસકે અંતર્ગત આજ તક યે પતા નહીં પડતા કે રેલવે કર્મચારીઓ કો રિટાયરમેન્ટ કે બાદ પેન્શન કોણ દેગા ઇસકા ફેસલા 14 સાલ મેં ભારત સરકાર નહીં કર પાઈ. મેં ઇસ સંદર્ભ મેં આપકો બતાના ચાહુંગા કે ડિફેન્સ ફોર્સેસ ને ઇસકો એક્સેપ્ટ નહીં કિયા. ઇસલિયે એક્સેપ્ટ નહીં કિયા કે ઉન્હોને કહા કે ડિફેન્સ કે અંદર હમારી નોકરી ખરાબ હૈ, હમ લોગ મરતે હૈં, વાર લડતે હૈં, તો હમકો યે સિસ્ટમ નહીં ચાહીએ, હમકો તો સરકાર પેન્શન દે. તો ડિફેન્સ કે લીએ સરકાર આજ ભી વોહી પેન્શન જો પુરાની થી વો લાગુ હૈ, હમારે લીએ નહીં પેન્શન સ્કીમ આઈ. ઇસમેં યે બતાના ચાહુંગા મેં કે રેલવે કર્મચારીઓ કી નોકરી ભી ઇતની ખતરનાક હોતી હૈ કે 2007-2011 મેં 1600 રેલવે કર્મચારી રેલવે ટ્રેક પર કટકે મર ગયે. 1600 કરીબ કરીબ 9000 કર્મચારી જો હૈ વો ઇન્જોર્ડ ઓન ડ્યુટી હુએ. હમારા યે કહેના હૈ કે હમારી નોકરી ભી રિસ્કી હૈ, હમ લોગ કટતે હૈં, મરતે હૈં, તો હમે ભી પેન્શન ભારત સરકાર દે, યે હમારા નિવેદન હૈ. બલકે ઇસી સંદર્ભ મેં આપકો બતાના ચાહુંગા મેં કે ત્રિપુરા સરકાર, ઇસ્ટ બેંગોલ સરકાર, ઇન્હોને ઇસ નઈ પેન્શન સ્કીમ કો એક્સેપ્ટ નહીં કિયા ઓર પુરાને પેન્શન સ્કીમ કે હિસાબ સે ઇન દોનો રાજ્યો મેં આજ ભી પેન્શન મિલતી હૈ. તો મેં ચાહુંગા કે હમને NFIR ને ઇસકા વિરોધ કિયા હૈ. NFIR કે કહેને પે રેલ મંત્રી ને ફાઇનાન્સ મિનિસ્ટ્રી કો ઇસ ઇશ્યુ કો રેફર કિયા હૈ ઓર યે કહા હૈ કે ઇસમે રેલવે કર્મચારીઓ કો પેન્શન જો હૈ પુરાના જો સ્કીમ થી ઉસી કે હિસાબ સે ઉનકો પેન્શન મિલના ચાહીએ. કારેલી બાગ સ્થિત દીપિકા ગાર્ડન માં ક્રાફ્ટ કોમ્પિટિશન રાખવામાં આવી હતી. આજરોજ ડિટેક્ટિવ્સે બાળકો માટે પેપર ક્રાફ્ટ કોમ્પિટિશન રાખી હતી. આની વિશેષતા એ હતી કે જે પેપર બાળકો ક્રાફ્ટ બનાવવાના છે તે પેપર IIA ડિટેક્ટિવ્સ લિમ્કા બુક ઓફ રેકોર્ડ બનાવવા ઇન્ડિયાની સૌથી મોટી ડસ્ટબિન બનાવેલ તે જ પેપરનો વપરાશ થાય તે હેતુથી આ કોમ્પિટિશન રાખવામાં આવી હતી. આ કોમ્પિટિશનમાં 23 થી 25 બાળકોએ ભાગ લીધેલ છે અને આ કોમ્પિટિશન કારેલી બાગ દીપિકા ગાર્ડનમાં રાખવામાં આવી હતી. આ બેઝિકલી IEI ડિડેક્ટિક્સ કરીને અમારી ફોર્મ છે, ઇન્સ્પાયર એક્સપ્લોર ઇનોવેટ. આ ફોર્મના અંડરમાં આજે પેપરક્રાફ્ટ કોમ્પિટિશન અમે લોકોએ રાખી છે. પેપરક્રાફ્ટ કોમ્પિટિશનનું મેઇન ઇન્ટેન્શન એ હતું કે હમણાં દિવાળી વેકેશનના છોકરાઓનો ફર્સ્ટ સન્ડે છે અને એ સન્ડે એ લોકો એન્જોય કરે, કંઈક નવું કરે, થોડું ફ્રેશ થઈ જાય કે આજ સુધી ભણતા ભણતા જે બી સ્ટ્રેસ આવ્યું છે, ટેન્શન આવ્યું છે, બધું ભૂલીને એકદમ ફ્રીલી કંઈક બનાવે, ક્રિએટિવ વસ્તુઓ કરે. અને આમાં અમારી સાથે બહુ બધી ટીમ બી અમારી સાથે જોડાયેલી હતી. MSU પોલિટેકનિકના 5 થી 6 સ્ટુડન્ટ્સ અમારી સાથે એઝ અ ટીમ મેમ્બર હતા અને બહુ બધા અમારા વોલન્ટિયર્સ છે જે આગળ બી આવી રીતે ઇવેન્ટ્સમાં કેરી ઓન રહે છે. ગોધરાના શરાફ બજારમાં આવેલ રહીમ ચાચાની દુકાને ચોપડાની ખરીદી માટે ભારે ઘસારો જોવા મળ્યો હતો. આજે ભલે નાના મોટા પેઢીદારો દુકાનદારો હિસાબ કિતાબની જાળવણી માટે કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ ગામડાઓમાં વ્યવસાય કરતા દુકાનદારો આજે પણ હાથ બનાવટના ચોપડાનો ઉપયોગ કરે છે. ગોધરાના શરાફ બજાર ખાતે આવેલ 100 વર્ષ જૂની કાગદી બુક બાઇન્ડિંગની દુકાનમાં આજે પણ હિસાબી ચોપડા ખરીદવા લોકોની ભીડ જોવા મળે છે.
દુકાનમાં ચોપડા બનાવવા રહી ચાચાએ પણ દિવાળી સમયે ચોપડાની માંગ વધુ હોવાથી 6 માસ અગાઉથી જ હાથ બનાવટના ચોપડા બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવે છે તેમ જણાવ્યું હતું. તો લગભગ 6 મહિના પહેલા સે હોતી હૈ દેસી નામે કે ચોપડે કી ને સબ હાથ સે કરના પડતા કટિંગ હૈ યે વો દેસી નામા કે ચોપડે બનતે હૈ ફિર છાપેલા હરજી રોજમેલ યે સબ બનાતે હૈ હાથ સે હી બનાતે હૈ બસ યે તો બરસો સે બાપ દાદા કા ધંધા હૈ યું તો મેં ઓર યે ચાચા તો યું ભી લગભગ 30-50 બરસ સે હૈંગે યે યાની મતલબ પંચમહાલ મેં જાતા હૈ મેરા માલ ના ગોધરે મેં લગભગ 70-80% કા માલ પણ લેકિન અભી કોમ્પ્યુટર હો જાને કે વજહ સે દેસી નામે ને યે ચોપડે બિલકુલ પહેલે 100% થા અભી લગભગ ફિર બાદ મેં ધીરે કમ હોતે હોતે અભી 20-30% પર ચલા ગયા. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. મહારાષ્ટ્ર તેમજ હરિયાણામાં ભાજપનો ઝળહળતો વિજય. મહારાષ્ટ્રમાં 120 ઉપરાંત અને હરિયાણામાં 48 બેઠકો સાથે બીજેપી નંબર 1. બીજેપીની જીતથી રેડિયન સર્કલ ખાતે વડોદરા ભાજપા દ્વારા મનાવાયો વિજયોત્સવ. ગોત્રીના શક્તિનગરમાં રિટાયર્ડ પીઆઈના બંધ મકાનને નિશાન બનાવી 5 લાખ ઉપરાંતની મતાની ચોરી કરી તસ્કરો રફુ ચક્કર. ગોત્રી પોલીસે હાથ ધરી તપાસ. કેબીસી સ્ટાઇલમાં પાર્શ્વ જૈન સમાજ દ્વારા નવલખી મેદાન ખાતે કોણ બનેગા જ્ઞાની કોમ્પિટિશનનું આયોજન. તો આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મુલાકાત થશે ત્યાં સુધી સમગ્ર ડીએનટીવી સમાચાર ટીમને રજા આપશો. નમસ્કાર.